હાય મિત્રો, આજે આપણે મારા કપાળની શોભા વધારનાર સ્મોલ બિંદી વિશે વાત કરીશું. તો સ્વાગત છે તમારું હિના બ્યુટી હબમાં. હું છું હિના, જેમાં આપણે વાત કરીશું બ્યુટીની. આજે આપણે ભારતીય મહિલાઓની લલાટની શોભા વધારનાર સ્મોલ બિંદી વિશે વાત કરીશું. માર્કેટમાં ઘણા પ્રકારની બિંદીઓ જોવા મળે છે. નાની મોટી અનેક પ્રકારની બિંદીઓ મહિલાઓ લગાવતી હોય છે. નાની છોકરીઓથી લઈને મોટી મહિલાઓ સુધી બિંદી લગાવવાનો શોખ હોય છે. બિંદી મહિલાઓના સૌંદર્યનું અભિન્ન અંગ છે. બિંદી લગાવવાનું નાનાથી લઈને મોટાને હરેકને શોખ હોય છે. આમ તો મહિલાઓ કુમકુમનો ચાંદલો લગાવતા હતા અને પુરુષો ચંદન કે કેસરનું તિલક લગાવતા હતા. અત્યારે મોડર્ન જમાનાની વાત કરીએ તો સ્ટીકર બિંદી આવી ગઈ છે અને અનેક પ્રકારની બિંદીઓ માર્કેટમાં અવેલેબલ છે. પહેલાં આપણે 25 પૈસા હતા તે આકારની બિંદી પણ મહિલાઓ લગાવે છે. તો બિંદી લગાવવાનો શોખ નાનાથી લઈને મોટી મહિલાઓ હરેકને હોય છે. જે બિંદી ના લગાવતા હોય તે પણ કોઈને કોઈ વાર તો બિંદી તો લગાવતા જ હોય છે. તો બિંદી સ્ત્રીના સૌંદર્યના શૃંગારનો અભિન્ન અંગ છે ને બિંદી લગાવવાનો શોખ હર કોઈને હોય છે. જો તમે કોઈ બિઝનેસ કરતા હોય અથવા તો જોબ કરતા હોય અને બિંદી લગાવવાનો શોખ હોય તો સ્મોલ બિંદી લગાવશો તો ખૂબ જ સુંદર લાગે છે. સ્મોલ બિંદી લગાવવાથી તમારો ચહેરો બેલેન્સમાં અને આકર્ષક પણ લાગે છે. તો હંમેશા સ્મોલ બિંદી લગાવવાનો આગ્રહ રાખવો જોઈએ. રોજ બિંદી લગાવતા હોય તો તમે નાની બિંદી લગાવશો તો ખૂબ જ સુંદર લાગે છે. બિંદી લગાવવાથી આપણું આજ્ઞાચક્ર એક્ટિવ થાય છે. આ આપણું આજ્ઞાચક્ર છે. એ એક્ટિવ રહે છે અને હરેક કાર્ય સારી રીતે આપણે કરી શકીએ છીએ. અને બિંદી લગાવવાથી આપણી મસ્તિષ્કની તમામ શક્તિઓ આપણા પોતાના કંટ્રોલમાં આવે છે. આપણે કેવા પ્રકારનું કાર્ય કરવું જોઈએ અને કેવા પ્રકારનું કાર્ય ન કરવું જોઈએ તેની પણ આપણને સહાયતા મળે છે કે કયા પ્રકારનું કાર્ય સારું છે અને કયા પ્રકારનું કાર્ય કરવા જેવું નથી તેમાં પણ આપણને કોઈ જાતનું કન્ફ્યુઝન થતું નથી. કારણ કે બિંદી લગાવવાથી આપણું આજ્ઞાચક્ર એક્ટિવ થવાથી મસ્તિષ્કની તમામ શક્તિ આપણા પોતાના કંટ્રોલમાં આવી જવાથી હરેક કાર્ય વ્યવસ્થિત રીતે ક્લિયર રીતે પૂરું થાય છે. તો બિંદી લગાવવાથી આપણે માનસિક રીતે પણ શાંતિ મળે છે. હવે વાત કરી લઈએ મહિલાઓની પસંદીદાર વાત. આપણે મહિલાઓને પૂછીએ છીએ કે તમારી એજ કેટલી છે તો હંમેશા પોતાની એજ કરતાં નાની ઉંમર મહિલાઓ બતાવે છે. જો તમે એજ કરતાં નાના દેખાવા માગતા હોય તો નાની બિંદી લગાવવાથી તમે તમારી એજ કરતાં નાના લાગશો. તો તમે પણ નાના દેખાવા માગતા હોય તો નાની બિંદી લગાવવાની શરૂઆત અત્યારથી જ કરી દો. નાની બિંદી લગાવવાથી તમારો ચહેરો એકદમ બેલેન્સમાં લાગે છે અને નાની બિંદી લગાવવાથી તમે એજ કરતાં પણ નાના દેખાઈએ છીએ. એટલા માટે નાની બિંદી લગાવવાથી આપણે એજ કરતાં આપણે નાના દેખાઈએ છીએ. થઈ ગઈ ને મહિલાઓની પસંદીદાર વાત. હવે વાત કરી લઈએ સ્મોલ બિંદી લગાવનાર મહિલાઓ કેવી હોય છે. તે સબ્જેક્ટિવ હોય છે. પોતાના વિષય પર તેમની ભારે પકડ હોય છે. જલ્દી તેમને કોઈ ડિસ્ટર્બ કરી શકતા નથી. તે ક્યારેય બીજાના કાર્યમાં હસ્તક્ષેપ કરતા નથી અને પોતાના કાર્યમાં કોઈનો હસ્તક્ષેપ પસંદ કરતા નથી તે પ્રકારના હોય છે. તેમને કોઈ કહી દે તો તેમને જલ્દી ખોટું લાગી જાય છે. તે ઊંચા લેવલના રિસર્ચર હોય છે. તેમના રિસર્ચની તો વાત જ ના પૂછો તે પ્રકારના હોય છે. તો તમે પણ કોઈ પણ બાબતનું રિસર્ચ કરતા હોય તો સ્મોલ બિંદી લગાવવાનું તરત જ શરૂ કરી દો. સ્મોલ બિંદી લગાવવાથી તમે જેના વિશે રિસર્ચ કરતા હોય તેમાં સક્સેસ અપાવવામાં સ્મોલ બિંદી સહાયક કરે છે. તમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે મળીશું. ત્યાં સુધી બાય.